પરીક્ષાઓ એકદમ નજીક આવી ગઈ છે બરાબર ને કાલે મેસેજ વાંચ્યો હશે તમે તમારા મમ્મી પપ્પાએ પેપર લેવા મન છે ને તો હવે તો આપણે પરીક્ષાઓ શરૂ થાય છે બરાબર ને હવે ભણવામાં વિશેષ ધ્યાન આપવાનું બધા બાળકોએ હો આપશો ને વેરી ગુડ ચાલો હવે આજે આપણે ગણિત વિષય લઈએ છીએ બરાબર તો ગણિત વિષયમાં શું લઈએ છીએ બાદબાકી આગળ મેં તમને સરવાળા પણ કરાવ્યા હવે બાદબાકી તો આમાં શું આપણે કરવાનું છે તો ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા ભાગ કરવાની છે ખ્યાલ આવ્યો તમને જો કેવી રીતે આ કેટલા છે સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે નીચે કેટલી સંખ્યા છે ચાર એટલે ચાર લીટા આ સાત લીટા કરે ને એમાંથી ચાર લીટાને કાઢી નાખવાના છે અત્યારે હું તમને ભૂસીને બતાવું છું પછી આપણે લીટા કરીશું જો ચાર છે ને તો ચાર લીટા કાઢવાના એક બે ત્રણ ચાર આ ચાર ને કાઢી નાખ્યા હવે કેટલા વધ્યા ગણો જોઈએ એક બે ત્રણ તો કેટલા વધ્યા ત્રણ તો અહીંયા નીચે આપણે કેટલા લખીશું ત્રણ ખ્યાલ આવ્યો ચાલો હવે સામેની બાજુ જોઈએ તો ત્યાં ઉપર કેટલા લખ્યા છે ત્રણ એક બે ત્રણ હવે નીચે કેટલા લખ્યા છે બે એનો મતલબ નીચેના બે લખ્યા છે એટલે બે લીટા કાઢીશું તો ચાલો આ એક આ બે કાઢી નાખ્યા હવે કેટલા વધ્યા એક એટલે કેટલા લખીશું એક બરાબર આ મેં તમને બોર્ડમાં લીટા ભૂસીને શીખવાડ્યું તમને જડ આમ દેખાય તો ખબર પડે નોટમાં વારે વારે તમે આવી રીતે ચેકવા બેસો તો તમારી નોટ ફાટી જાય એટલે નોટમાં એવી રીતે કરાય નહીં તો નોટમાં કેવી રીતે કરાય એ આ આપણે શીખીએ ચાલો હવે આ કેટલા છે છ તો છ લીટા કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ હવે નીચે કેટલા લખ્યા છે બે હવે આમાંથી શું કરવાનું બે લીટા ઉપર ચેકો મારવાનો એક બે એનો મતલબ આ બે લીટા છે એને હવે ગણવાના નથી એને કાઢી જ નાખવાનું હવે જે ઉપર વધ્યા એ જ ગણવાના છે તો ઉપર કેટલા વધ્યા જુઓ એક બે ત્રણ ચાર એટલે અહીંયા લખવાનું ચોકડે ચાર બરાબર ચાલો હવે અહીંયા કેટલા છે ચાર એટલે કેટલા લીટા કરીશું ચાર એક બે ત્રણ ચાર હવે નીચે કેટલા છે બે એટલે કેટલા લીટા ઉપર ચેકો મારશું બે એક બે એટલે હવે આ બે જે લીટા છે એને ગણવાના નથી તો ઉપર કેટલા લીટા વધ્યા ગણો જોઈએ એક બે એટલે અહીંયા કરીશું બે બરાબર આવડી ગયું આ રીતે કરવાનું હવે અહીંયા હું થોડું અલગથી બતાવું છું કેવી રીતે જુઓ આ કેટલા છે પાંચ હવે પાંચ આપણે લાડુ બનાવીએ છીએ ચાલો એક લાડુ બે લાડુ ત્રણ લાડુ ચાર લાડુ પાંચ લાડુ હવે શું કરીશું નીચે કેટલા લખ્યા છે ત્રણ બરાબર ને તો ત્રણ લાડવા જમી જઈશું લાડવા 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 એમ ત્રણ લાડુ આપણે જમી જવાના છે તમને ભાવે છે ને તો જમવા પણ તો ચાલો ત્રણ લાડુ જમી જાઓ ચાલો એક જમી ગયા બે જમી ગયા ત્રણ જમી ગયા ત્રણ લાડુ જમી ગયા તો હવે
હવે બચ્યા કેટલા લાડુ બે લાડુ બચ્યા એટલે અહીંયા લખીશું પગારે બે બરાબર ચાલો હવે આ બાજુની ગણતરી એમાં પણ ઉપર કેટલા લખ્યા છે 5 કેટલા લાડુ બનાવવાના છે 5 1 2 3 4 5 હવે કેટલા લાડુ જમવાના છે તમારે 3 તો 3 જમી જાવ ચાલો 1 જમ્યા 2 જમ્યા 3 જમ્યા હવે કેટલા લાડુ થાળીમાં વધ્યા કહેવાશે 2 1 અને 2 તો અહીંયા લખીશું 2 ખબર પડી ગઈ ને સરસ તો આ રીતે પણ ગણી શકાય જેવી તમને ગમત થાય જેવી તમને આનંદ મળે એ રીતે આનંદ સાથે ભણવાનું બરાબર તમને જે પદ્ધતિ અનુકૂળ આવે ચલો હવે આમાં હું તમને પાછી બીજી એક અલગ રીત આપું છું તો આમાં કેટલા છે 6 તો 6 આંગળી તૈયાર કરો પહેલા 1 2 3 4 5 6 આ 6 આંગળી થઈ ગઈ હવે નીચે કેટલા છે 4 તો હવે 6 આંગળીમાંથી 4 આંગળી કાઢો 1 2 3 4 કેટલી આંગળી વધી 2 આંગળી વધી તો અહીંયા કેટલા લખીશું બગડે 2 ચાલો હવે આ કેટલા છે 5 તો 5 આંગળી કરો 1 2 3 4 5 હવે 5 આંગળી કરી એમાંથી કેટલી આંગળી કાઢવાની છે 1 આંગળી ચલો મેં 1 કાઢી હવે કેટલા વધ્યા 1 2 3 4 કેટલી આંગળી વધી 4 તો અહીંયા કેટલા લખીશું 4 આવડી ગયું તમને જે રીતે સાનુકૂળતા હોય જે રીતે તમને ફાવતું હોય એ રીતે તમે ગણી શકો બરાબર ઘણા બાળકો આ આંકડાના 13 વાર ગણે તો એ પણ ગણી શકાય આપણે હવે 13 વાર ગણીએ ચાલો આ કેટલા છે 8 ચલો હવે 8 13 વાર ગણીએ 1 2 3 4 5 6 7 અને 8 8 13 વધ્યા એમાંથી કેટલા 13 કાઢવાના છે 4 1 2 3 4 આ 4 કાઢી નાખ્યા હવે કેટલા વધ્યા ગણો જો 1 2 3 4 કેટલા વધ્યા 4 તો અહીંયા લખીશું 4 4 હવે આ કેટલા છે 6 તો 6 ટેરવા ગણો 1 2 3 4 5 6 હવે 6 માંથી કેટલા કાઢવાના છે 5 ટેરવા ચલો કાઢો 1 2 3 4 અને 5 5 ટેરવા કાઢી નાખ્યા હવે કેટલા વધ્યા 1 વધ્યો તો અહીંયા લખીશું 1 તમને જે રીતે ફાવે એ રીતે હોશિયાર બાળકો હોય એ શું કરે મોઢે ગણી નાખે ફટફટ કેવી રીતે 3 માંથી 3 જાય તો 0 7 માંથી 3 જાય તો 4 આમ ફટ લખી નાખે મોઢે ગણતરી કરે એ હોશિયાર બાળકો કહેવાય તો જેને જે અનુકૂળ પદ્ધતિ હોય એ પદ્ધતિથી દાખલા આપણે ગણવાના જેને નથી આવડતા એને આ રીતે લીટા કરવા પડે બરાબર ને આંગળીના ટેરવાથી સાવ ન આવડતા એ નથી પડે તો એના માટે લીટા અથવા તો લાડુ સેલા પડે તો ચાલો તમને જો લીટાથી ગણવું ફાવતું હોય તો લીટાથી ગણો તમને લાડુથી ફાવતું હોય તો લાડુથી ગણો તમને જેનાથી ફાવતું એનાથી ગણો અને તમને મોઢે આવડે છે તો વિશેષ સારું મોઢે ગણો હવે અહીંયા જે દાખલા છે એ દાખલા હું તમને લાડુથી ગણાવીશ ચાલો બધા બાળકોનું ધ્યાન આ બાજુ આ કેટલા છે 5 તો 5 લાડુ બનાવીશું 1 2 3 4 5 હવે કેટલા લાડુ જમવાના છે 5 લાડુ જમવાના છે 1 2 3 4 5
કેટલા લાડુ જમશો બધા જમો જમો ચાલો કેટલા જમવાના છે 8 લાડુ જમવા છે 1 2 3 4 5 6 7 8 કેટલી બધી ભૂખ લાગી હતી 8 8 લાડુ જમી ગઈ તો વધ્યા લાડુ કોઈ માટે ના ના તો વધ્યા નો હોય તો શું કરવાનું શૂન્ય મૂકવાનું તો અહીંયા આપણે કરીશું શૂન્ય ચાલો હવે આ બાજુ આ કેટલા છે 9 તો 9 લીટા કરીશું 1 2 3 4 5 6 7 8 9 હવે નીચે કેટલી સંખ્યા છે 5 એટલે 5 લીટા કાઢવાના છે આ 1 2 3 4 5 5 લીટા કાઢી નાખ્યા હવે કેટલા વધ્યા 1 2 3 4 કેટલા વધ્યા 4 એટલે અહીંયા લખવાના છે 4 ચાલો હવે આ બાજુ કેટલા છે 4 1 2 3 4 નીચે કેટલા છે 2 તો કેટલા લીટા કાઢવાના છે 2 1 2 ચાલો આ 2 લીટા તો કાઢી નાખ્યા હવે કેટલા વધ્યા 1 2 કેટલા વધ્યા 2 તો નીચે કેટલા લખીશું 2 ખ્યાલ આવ્યો ચાલો હવે આ કેટલા છે 8 તો કેટલા લીટા કરવાના છે 8 1 2 3 4 5 6 7 8 નીચે કેટલા લખ્યા છે 4 એટલે કેટલા કાઢવાના છે 4 1 2 3 4 4 લીટા કાઢી નાખ્યા તો હવે કેટલા વધ્યા ગણો તો 1 2 3 4 કેટલા વધ્યા 4 તો અહીંયા કરીશું 4 ચાલો હવે આ બાજુ જુઓ કેટલા છે 5 કરો 5 લીટા 1 2 3 4 5 ચાલો નીચે કેટલા છે 4 કેટલા લીટા કાઢીશું 4 1 2 3 4 ચાલો 4 લીટા કાઢી નાખ્યા કેટલા વધ્યા 1 વધ્યો તો અહીંયા લખીશું 1 ખ્યાલ આવી ગયો ચાલો હવે આ બાજુ કેટલા છે 7 ચાલો 7 લાડુ બનાવું છું જમવાઓ 1 2 3 4 5 6 7 ચાલો મેં તો 7 લાડુ બનાવી દીધા તમારે કેટલા જમવા છે 2 જમવા છે કાંઈ વાંધો નહીં ચાલો 2 લાડુ જમી જાઓ 1 અને 2 આ 2 લાડુ તમે જમી ગયા તો મારા માટે કેટલા વધ્યા 1 2 3 4 5 ઓ 5 લાડુ વધ્યા ભાઈ ભાઈ ચાલો હવે આ કેટલા છે 6 ચાલો 6 લાડુ બનાવું છું જમવાઓ 1 2 3 4 5 6 ચાલો મેં તો 6 લાડુ બનાવ્યા તમે કેટલા જમશો બહુ ભૂખ લાગી છે કેટલા જમશો 6 કાંઈ વાંધો નહીં ચાલો 6 જમી જાઓ 1 2 3 4 5 6 6 જમી ગયા કેટલા વધ્યા મારા માટે કંઈ ન રાખ્યું કીતા કાંઈ વધ્યું નહીં તો શું કરવાનું શૂન્ય ખ્યાલ આવ્યો આવડી ગયું તો આ રીતે દરેક બાળકોએ બાદબાકીના દાખલા ગણતા શીખવાનું છે આ દાખલા તમે તમારી નોટબુકમાં લખી નાખો સુંદર અક્ષરે અને પછીથી બીજી આવી મૂડી રકમો લખી અને તમારે પ્રેક્ટિસ કરવાની તો આ રીતે લખો ચાલો બધા બાળકો પોતાની નોટબુકમાં લખો જોઈએ ચાલો લખો
Thank you.